સુરતના હજીરા વિસ્તારની શ્રમજીવી પરિવારની 5 વર્ષીય બાળકી પર ગત એપ્રિલ માસ દરમિયાન દુષ્કર્મ આચરી હત્યા કરવાના કેસમાં આરોપીને દોષી ઠેરાવવામાં આવ્યો હતો. આરોપી વિરુદ્ધ સરકાર પક્ષના વિશેષ પુરાવા તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ આજે ચુકાદો પોક્સો કેસોની ખાસ અદાલતમાં જાહેર કરવામાં આવશે. બાળકી તરફે સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે બાળકી સાથે બદકામ કરનારા આરોપીને કસૂરવાર ઠેરાવ્યો છે. આ ઘટના અગાઉ પણ આરોપીએ એક બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો, જો કે એ બાળકીએ ઈંટ મારીને પ્રતિકાર પણ કર્યો હતો જેથી તે બચી ગઈ હતી. પરંતુ આ બાળકી સાથે આરોપીએ ક્રૂર અને જઘન્ય કૃત્ય આચર્યું છે જેથી તેને કેપિટલ પનિશમેન્ટની સજા થાય તેવી માંગ પણ કરી છે.